કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના નગારા સાથે ગા અંજાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના કોંગ્રેસ દ્વારા ઉમેદવારોએ અંજાર તાલુકા પંચાયત અંજાર મામલતદાર કચેરી મધ્યે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને 18 સીટો માટે તેમજ જિલ્લા પંચાયતની 3 સીટો માટેની ઉમેદવારી કરવામાં આવી હતી, જેમાં કચ્છ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા વીકે હુબલ અને તેમની સાથે અનેક કાર્યકરો પણ સામેલ હતા. વીકે હુબલે એવો હુંકાર કર્યો કે આ વખતે અંજાર તાલુકા પંચાયતનો કબજો કોંગ્રેસ કરશે તેમજ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને ફાળે આવશે તેવી પણ તેમણે વાત કરી હતી અને દાવો કરવામાં આવ્યો હતો. અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારોએ ફોર્મ અને નામાંકન પત્ર ભર્યા છે. તાલુકા પંચાયતની 18 અને જિલ્લા પંચાયતની 3 સીટો પર ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને જીતના દાવાઓ પણ કરી રહ્યા છે. આજે તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના ફોર્મ ભરવામાં આવ્યા ત્યારે આ બાબતમાં તમે શું કહેવા માંગો છો? આજે મારે એટલું જ કહેવાનું છે કે આપ સૌ જોઈ રહ્યા છો કે કોંગ્રેસ પક્ષે સર્વસંમતિથી અને બધા લોકોને લાગણીને માન આપી અને ઉમેદવારો પસંદ કર્યા છે. ખૂબ જ ઉમેદવારો અમારા સ્વસ્થિતિમાં ધરાવતા ઉમેદવારો છે, કામ કરે એવા ઉમેદવારો છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તાલુકા પંચાયતમાં જંગી બહુમતી કોંગ્રેસની આવશે. આપણે સૌ જાણીએ છીએ કે પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધી જ્યારે ભાજપનું શાસન હોય તેમ છતાં આજે ભ્રષ્ટાચાર ખૂબ વધ્યો છે, લોકોના કામ નથી થતા, નાના મોટા કામ માટે લોકો અટવાઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ઉપર આ વખતે લોકોએ મન બનાવી લીધું છે. દરેક ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જબર ઉત્સાહ છે, કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે અને ખાસ કરીને જે અમે ઉમેદવારો મૂક્યા છે એ ખૂબ જ પ્રતિભાશાળી અને મજબૂત ઉમેદવારો છે. કોઈ જાતનો વિવાદ નથી, કોઈ ખેંચતા નથી, સર્વસંમતિથી કોંગ્રેસ પક્ષે ઉમેદવારો પસંદ કર્યા છે. આજે મોટાભાગના ઉમેદવારોનું ફોર્મ અમે ભરેલા છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે આવનારી અંજાર તાલુકા પંચાયતમાં જંગી બહુમતીથી સત્તા કોંગ્રેસની આવશે. જિલ્લા પંચાયતનો પણ તમને શાસનની મારે વાત કરવી છે. વિરોધ પક્ષ તરીકે મેં નેતા તરીકે મેં કામ કર્યું છે ત્યારે લોકો અત્યારે ત્રાસેલા છે. આપણે સૌ જોઈ રહ્યા છીએ કે તમામ ગ્રામ્ય વિસ્તારનો વિકાસ એ તાલુકા પંચાયતને જિલ્લા પંચાયત મારફત થતો હોય ત્યારે એક મજબૂત ઉમેદવાર હોય તો એમના પોતાના વિસ્તારના સારા વિકાસના કામો થઈ શકે, લોકોના જે પ્રશ્નો છે એનું નિરાકરણ આવી શકે અને જિલ્લા પંચાયતમાં પણ અમે તમને ખાતરી આપી શકીએ જિલ્લા પંચાયતમાં પણ આ વખતે જંગી બહુમતી કોંગ્રેસ પક્ષની આવશે અને જિલ્લા પંચાયતને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા આવશે. એટલે અમે લોકોને ઉપયોગી થાય એવા કામો કરવાના છે અને ઘણી બધા લાભો લોકોને મળે એના માટેનું બધું અમે આયોજન કરી અને વધારેમાં વધારે સારો વિકાસ થશે. આજે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અંજાર તાલુકાની જનતા, અંજાર તાલુકાના લોકો કોંગ્રેસને આશીર્વાદ આપશે અને કોંગ્રેસ પક્ષ જબર જંગી બહુમતીથી જીતશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. તમે આ વખતે કયા મુદ્દા લઈને પ્રજા પાસે જાશો? તમે અમે ઘણા બધા મુદ્દાઓ છે કે આ સરકાર આવ્યા પછી જે ગરીબ માટેની બધી યોજનાઓ હતી, 100 ચોરસના પ્લોટ હોય તો અત્યારે આ સરકારે બંધ કરી નાખ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં નાના લોકો માટેના, ગરીબ લોકો માટેના મકાનો બનાવવાના હોય તો આ યોજનાઓ બંધ કરી નાખી છે અને બીજા ખાસ કરીને જે નાના મોટા વિકાસના કામો છે તે આ સરકારે અટકાવી રાખેલા છે. એ કામો બધા અમે પૂરેપૂરા કરશું અને લોકોની શું માંગણી છે, લોકોને કેવા કામ જોઈએ છે, લોકોને કયા કામો જોઈએ છે. ખાસ કરીને અત્યારે મારે તમને વાત કહું કે આ તાલુકામાં મેકપર ગ્રામ પંચાયત છે, મોટામાં મોટી ગ્રામ પંચાયત જ્યાં હજારોની વસ્તી છે, ત્યાં આટલા વર્ષોના શાસન પછી પણ મેકપરમાં તમે જુઓ તો ગટરની સમસ્યા, પાણીની સમસ્યા, રોડની સમસ્યા, લાઇટની સમસ્યા અને ખાસ કરીને મારે એ જ કહેવાનું છે કે પંચાયતના મારફતે અમે મુખ્ય જે પાયાની સુવિધાઓ છે પાણી, રોડ, રસ્તા, ગટર ઉપર પ્રયત્ન આપશું અને તમે જોવો છો કે અત્યારે આ લોકો ભાજપના શાસનથી અત્યારે થાકી ગયા છે, ત્રાસી ગયા છે, મોંઘવારીએ માજા મૂકી છે. તમે વિચાર કરો કે ગેસના બાટલા મારી બહેનોને બર્તન ન બારવા પડે, અંધારા આંખમાં તમારે આ ધુમાડો ન જાય એટલા માટે અમે મફત ગેસ આપશું એવી વાતો કરીને ભોરવી અને આ ગેસના બાટલાના જે 400 રૂપિયા હતા એ 900 ને 1000 રૂપિયા કરી નાખ્યા છે. બહેનો ખૂબ અત્યારે એનાથી દુઃખી છે. એવી રીતે પેટ્રોલ ડીઝલના ભાવ હોય તમે જોવો છો કે તમામ મોંઘવારી દિવસા દિવસ વધતી જાય છે. આ બધાથી લોકો અત્યારે ખૂબ ત્રાસી ગયેલા છે. એટલા માટે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે લોકોના આશીર્વાદ આ વખતે અમને
પૂરેપૂરા મળશે. અને બીજી કે આ સરકાર અહંકારી અને અભિમાની સરકાર છે, તો અભિમાની સરકારનું અહંકાર અભિમાન ઉતારવું ખૂબ લોકોને પર જરૂરી લાગી રહ્યું છે. અને ખેડૂતોના પ્રશ્નો હોય, લોકોના રોજગારીના પ્રશ્નો હોય, તમામ ક્ષેત્રે આ સરકાર જયારે નિષ્ફળ ગઈ છે, ભાજપનું શાસન નિષ્ફળ ગયું છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે, ત્યારે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે લોકોનું સમર્થન